વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો નંબર 15, 16, 17 માં ક્રમશ હૃદયની આકૃતિ, હૃદયની અંદર આંતરિક રચના કેવી છે તે અને હૃદયમાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે તે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. હવે આપણે એ જોવાનું છે કે આપણું જે ચતુષ્કોણની હૃદય છે સ્પષ્ટ બે ભાગોમાં વહેંચાયેલો છે, ડાબો ભાગ અને જમણો ભાગ. આપ સૌ જાણો છો કે ડાબા ભાગમાં ડાબું કર્ણક ડાબું ક્ષેપક, જમણા ભાગમાં જમણું કર્ણક જમણું ક્ષેપક આવે છે. તો આવી રીતે હૃદયમાં જમણા અને ડાબા ખંડોમાં રુધિરને વહેંચવાની રીત ઓટોયુક્ત અને ઓટોકિમી રુધિરને મિશ્ર થતું અટકાવે છે, એક ખાસિયત છે આપણા હૃદય. હૃદયની અંદર આપણે જોઈએ કે સૌ પ્રથમ અંગોમાંથી એકઠું થયેલું CO2 યુક્ત, જેને આપણે અશુદ્ધ રુધિર કહીએ, તે સૌ પ્રથમ જમણા કર્ણકમાં આવે, ત્યાંથી જમણા ક્ષેપકમાં થાય છે. એનો મતલબ કે હૃદયના જમણા ભાગમાં CO2 યુક્ત રુધિર વહે છે. એવી જ રીતે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે અને ત્યાર પછી ડાબા ક્ષેપકમાં આવે. એટલે હૃદયનો જે ડાબો ભાગ છે એમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે છે અને જમણો ભાગ છે એમાં CO2 યુક્ત રુધિર વહે છે. અને આ બંને રુધિર ક્યારે મિશ્ર થતા નથી, એટલે કહેવાય કે હૃદયના જમણા અને ડાબા ખંડ જો વિભાગ ચાર છે, જમણું કર્ણક જમણું ક્ષેપક, ડાબું કર્ણક ડાબું ક્ષેપક, ખંડ બે છે, એક જમણો ખંડ એક ડાબો ખંડ. તો હૃદયના જમણા અને ડાબા ખંડોમાં રુધિરને વહેંચવાની રીત શું આપણને ફાયદો આપે છે, તો કે ઓટોયુક્ત અને ઓટોવિહીન આ બંને રુધિરને મિશ્ર થતા અટકાવે છે. આપણા હૃદયમાં CO2 યુક્ત રુધિર આવે એ જમણા ભાગમાં આવે, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય અને ત્યાંથી પછી ફેફસામાં જતો હોય, હૃદયના બીજા ભાગમાં ન જાય, અને ફેફસામાંથી ઓટોયુક્ત થઈને આવે. ઓટોયુક્ત એટલે ઓટો ઓક્સિજન ભરીને આવે, એ ડાબા કર્ણકમાં આવે અને ત્યાંથી ડાબા ક્ષેપકમાં જાય. એટલે ડાબો ભાગ છે એમાં ફેફસામાંથી આવે ઓટોયુક્ત રુધિર વહેતું હોય સતત, અને જમણા ભાગમાં છે એમાં અંગો તરફથી આવેલું મોટું વિહીન મોટું વગરનું CO2-યુક્ત રુધિર વહેતું હોય છે. એટલે આ બે ખંડોમાં રુધિર વહેંચવાની રીત આપણને શું ફાયદો આપે છે, કે બંને પ્રકારના રુધિરને એકબીજામાં ભળી જતા અટકાવે છે. બીજો શું ફાયદો છે, આ વહેંચણી શરીરને ઓક્સિજનનો કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે. કાર્યદક્ષ એટલે પૂરતા પ્રમાણમાં, કારણ કે જો સતત અને ઝડપથી રુધિર વહેતું હોવાથી અને પ્લસ જે ભાગમાં ઓક્સિજન યુક્ત રુધિર છે એ ભાગમાંથી રુધિર સીધું અંગો તરફ જાય છે મહાધમની મારફતે. આપણે ભેળા છે ફેફસામાંથી આવેલું ઓટોયુક્ત રુધિર હૃદયના ડાબા ભાગમાં આવે, ત્યાંથી ડાબા ક્ષેપક મારફતે અંગો તરફ જતું રહે છે. એટલે જે અંગો તરફ જાય છે એ ચોખ્ખું ઓટોયુક્ત રુધિર હોય છે. તેથી આપણા તમામ અંગોને ઓક્સિજનનો ભરપૂર કાર્યદક્ષ એટલે ભરપૂર પુરવઠો મળે છે. આ પુરવઠો શું કામ જરૂરી છે, કારણ કે આપણે જે પ્રાણી છીએ એ સતત વધારે ઊર્જા વાપરનારા પ્રાણી છીએ. આપણે કોઈ એક જગ્યાએ બેસી રહેનારા પ્રાણીઓ નથી. જેમ કે દેડકો છે તો એ પોતાના સ્થાને બેઠો રહે, મગર છે તો એનું હલનચલન ઓછું હોય છે, પણ માણસ મીન્સ કે પ્રાણીઓ જેને આપણે પૃષ્ઠવંશી કહીએ એ સતત ને સતત હલનચલન કરતા પ્રાણીઓ છે. એટલે એને ઉર્જા પુષ્કળ પ્રમાણમાં જોઈએ, અને આ પુષ્કળ ઉર્જા મેળવવા માટે હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર આખા શરીરને સતત ને સતત મળવું જોઈએ. અને એટલા માટે કુદરતી રીતે આપણું હૃદય ચાર ખંડોમાં વિભાજિત થઈ બે સ્પષ્ટ ખંડો છે, ડાબો ભાગ અને જમણો ભાગ. તો આવી રીતે નોખા નોખા ભાગોમાં અલગ અલગ
રુધિર વહે અને આપણા શરીરને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન યુક્ત રુધિર પૂરું પાડે છે અને આને લીધે આખા શરીરને ખૂબ જ પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય છે. ઉભયજીવી અને સરીસૃપ આ બે વર્ગ આપણે ધોરણ 9 ની અંદર જુદા જુદા વર્ગ જોયા છે, સમુદાય જોયા છે. એમાં ઉભયજીવી સમુદાય તમને યાદ હોય તો આપણે એવો પણ એક પ્રશ્ન આવતો કે મગર ઉભયજીવી નથી, કારણ કે ઉભયજીવીની અમુક ખાસિયતો હોય છે. એમાં એનું ચતુષ્ખંડી હૃદય છે એટલે ઉભયજીવી ન કહેવાય. ઉભયજીવીનું હૃદય છે એ ત્રિખંડી હોય, જેમ કે દેડકો દેડકાના હૃદયમાં 3 ખંડો હોય. એવી રીતે સરીસૃપમાં ગરોળી આવે, કાચિડો આવે, સાપ આવે, આવા બધા સરીસૃપ પ્રાણી અને ઉભયજીવી એટલે પાણીમાં રહી શકે અને જમીન પર રહી શકે એવા પ્રાણીઓનું હૃદય 3 ખંડોનું બનેલું હોય છે. એના હૃદયની અને એના શરીરની એક ખાસિયત હોય છે, જેમ આપણા શરીરની અંદર ઓક્સિજન યુક્ત અને CO2 યુક્ત રુધિર મિશ્ર ન ચાલે, ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન મિશ્ર ન ચાલે. આપણા શરીરમાં એક રુધિરવાહિની એવી હોય જેને આપણે ધમની કહીએ, એમાં સ્પષ્ટ ચોખ્ખું ઓટુ યુક્ત રુધિર વહેતું હોય અને બીજી રુધિરવાહિની જેને આપણે શિરા કહીએ છીએ એમાં ઓટુ વિહીન રુધિર વહેતું હોય. બેનું મિશ્રણ ક્યાંય ન હોય પણ ત્રિખંડી હૃદય ધરાવતા સજીવો જેમ કે ઉભયજીવી અને સરીસૃપ તો એમને હૃદય ત્રિખંડી હોવાને કારણે એનું શરીર થોડા પ્રમાણમાં ઓટુયુક્ત અને ઓટુ વિહીન રુધિર મિશ્ર સ્વરૂપે સહન કરી શકે છે. ઉભયજીવી અને સરીસૃપ ત્રિખંડી હૃદય ધરાવે છે જે ઓટુ યુક્ત એટલે ઓક્સિજન વાળું ઓક્સિજન ધરાવતું અને ઓટુ વિહીન આવા રુધિરના મિશ્રણને કેટલાક હદ સુધી સહન કરી શકે છે. એટલે આ ત્રિખંડી રીતે ધરાવતા જે સજીવો છે એમના શરીરમાં ઓટુયુક્ત અને ઓટુવિહીન રુધિર મિશ્ર વહેતું હોય ને તો પણ એ પ્રાણીઓ મરી જતા નથી, સહન કરી શકે છે એમનું શરીર. ત્યાર પછીની વાત હોય કે માછલીનું હૃદય 2 ખંડોનું બનેલું હોય છે, એમાં માત્ર 2 જ ખંડો હોય છે. આપણે આજે 4 ખંડોની વાત કરી, જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, એમાં એવી રીતે માછલીને માત્ર 2 જ ખાના હોય હૃદયની અંદર, 2 જ ખંડો હોય. તો એમાં શું થાય છે કે હૃદયમાં રુધિર એક માર્ગે ગમન પામે, એક જ માર્ગે એક બાજુથી જાય રુધિર અને બીજી બાજુથી બહાર. એવું ક્યાં બને, માછલીના ક્યાં અંગમાં આવું બને છે? તો કે ઝાલર, માછલીની ઝાલર શું કામમાં આવે છે? ધોરણ 9 ની અંદર ભણ્યા છે, ધોરણ 8 માં પણ થોડું ઘણું આવી ગયું છે. માછલીમાં ઝાલર હોય છે, ઝાલર પોથી હોય, જોડ હોય, જોડ એટલે પોથી કહેવાય. ઝાલરમાં શું થાય કે પાણી અંદર પ્રવેશ, માછલીની ઝાલરમાં પાણી પ્રવેશ. માછલી ઘરની ક્યારેક મુલાકાત લ્યો તો ખ્યાલ હોય તો માછલીની ઉપર એક નાનો ભાગ આમ ખોલ બંધ થતો હોય છે, તો એમાં શું થાય બહારનું પાણી સતત અંદર દાખલ થાય. હવે ઝાલરમાં પાણી માછલીની અંદર માછલીની ઝાલરમાં જ્યારે પાણી દાખલ થાય છે ત્યારે પાણીમાં રહેલો ઓક્સિજન નો પુરવઠો, પાણીમાં ઓગળેલો ઓક્સિજન ઝાલર મારફતે રુધિરમાં ભળે છે. એટલે હૃદયમાં આવેલું ઓટુ વિહીન રુધિર ઓટુ યુક્ત થઈ જાય. હૃદયમાં જયારે રુધિર જાય, અંગોમાંથી હૃદય તરફ રુધિર લઈ જાય, એ વાહિની રુધિર હૃદયમાં લઈ જાય ને ત્યારે ઓટુ વિહીન એક ખંડમાં જાય, ત્યાંથી ઓક્સિજન યુક્ત થઈ અને બીજા ખંડમાં જાય અને બીજા ખંડમાંથી પાછું અંગો તરફ જતું રહે. એટલે એક માર્ગી પુરવઠો અંગોમાંથી હૃદયમાં અને હૃદયમાંથી અંગોમાં સતત ચક્રિય ગતિ. હૃદયમાં જાય રુધિર ત્યારે સોરી હૃદયમાં રુધિર જાય ત્યારે મોટું બીમ માછલીની વાત કરું, એ દરમિયાન ઝાલર મારફતે લીધેલા પાણીમાં રહેલો ઓક્સિજન રુધિરમાં મળે છે.
અને એ રુધિર પાછું અંગો તરફ જાય અને અંગોમાં ઓક્સિજન વપરાય છે. વળી પાછો કાર્બન ડાયોક્સાઇડ વળી જાય એટલે ઓક્સિજન બીજું રુધિર થઈ જાય, એ વળી પાછો હૃદયમાં આવે ત્યારે ફરી પાછું ચાલન મારફતે લીધેલું પાણી એમાં રહેલું ઓક્સિજન રુધિરમાં વળી જાય અને રુધિરમાં એ રુધિર પાછું અંગ તરફ જાય. એક માર્ગી વહન હોય છે, એક જ ચક્રમાં રુધિર એક વાર હૃદયમાં આવે છે. અને પુષ્પવંશીમાં કેવું થાય, આપણે બે વાર હૃદયમાં રુધિર આવે. યાદ કરો આગળના ટોપિક બધા, અંગો તરફથી પોટુ વિહીન રુધિર હૃદયમાં આવ્યું, અંગો તરફથી પોટુ વિહીન રુધિર હૃદયમાં આવ્યું, હૃદયના જમણા ભાગમાં થાય અને એ રુધિર ફેફસામાં જતું, અંગોમાં નથી જતું ફેફસામાં જાય છે. ફેફસામાં ઓક્સિજન રુધિરમાં ભળે એટલે એ રુધિર ઓટો યુક્ત બની જાય અને ફરી પાછું ફેફસામાંથી હૃદયમાં જાય છે ડાબા ખંડમાં. એટલે એક ચક્ર પૂરું કરે દરમિયાન બે વાર હૃદયમાં આવે, અંગો તરફથી હૃદયમાં આવ્યું, હૃદયમાંથી ફેફસામાં ગયો અને ફરી પાછું હૃદયમાં આવ્યો અને હૃદયમાંથી અંગો તરફ થઈ ફરી વાર અંગોમાંથી મોટું વિહીન રુધિર એકઠું થઈ જમણા કર્ણકમાં અને જમણા ક્ષેપકમાં અને ત્યાંથી ફેફસામાં જતું રહે. ફેફસામાં ઓક્સિજન યુક્ત રુધિર બની જાય એટલે ફરી પાછું હૃદયમાં અને હૃદયમાં ડાબા કર્ણક ડાબા ક્ષેપકમાં જઈ અને મહાધમની મારફતે અંગો તરફ જાય એટલે અંગોમાંથી આવીને અંગો તરફ જાય. એ દરમિયાન બે વાર રુધિર હૃદયમાં આવે, એક અંગો તરફથી આવ્યું હોય ત્યારે આવે અને બીજો એ ફેફસા તરફ જાય ને ફેફસામાંથી આવે ત્યારે હૃદયમાં. એટલે આપણે એક ચક્રમાં બે વાર રુધિર આવે છે માટે બેવડું પરિવહન કહેવાય. આપણા હૃદયની અંદર રુધિરનું બેવડું પરિવહન છે. ત્યારે માછલીમાં હૃદયમાં એક જ વાર રુધિર આવે, અંગો તરફથી જાય હૃદયમાં જાય ઓક્સિજન યુક્ત થઈ પાછું અંગો તરફ જતું, એટલે એક જ વાર હૃદયમાં પાછું અંગોમાં જતું રહે. આપણે શું થાય, અંગો તરફથી આવે હૃદયમાં આવે, હૃદયમાંથી ફેફસામાં જાય ફરી પાછું હૃદયમાં આવે પછી અંગો તરફ જાય, એટલે બે વાર હૃદયમાં આવે છે એટલે બેવડું પરિવહન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તે વાત આપણા આપણું હૃદય બે ખંડો જમણા અને ડાબા ખંડોમાં વહેંચવાની પદ્ધતિ શા માટે ધરાવે છે, કારણ કે આપણે ભરપૂર ઓક્સિજનનો પુરવઠો જોઈએ છીએ. પક્ષી જો તો પક્ષી ઉડવાનું કામ કરે ત્યારે પાકો પકડો ત્યારે સૌથી વધારે એને ઊર્જાની જરૂર પડે છે, આવા સમયે સતત ને સતત ઓક્સિજન શરીરને મળતો રહેવો જોઈએ અને એના માટે હૃદય ચાર ખંડોનું બનેલું હોય અને ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર જો અલગ અલગ હોય તો આપણે ભરપૂર પુરવઠો પ્રાપ્ત કરી શકીએ ઓક્સિજનનો અને જીવન જીવી શકીએ. હવે પછીના ટોપિકમાં આપણે જોવાનું છે ધમની અને શિરા, જે રુધિર વાહિનીઓ છે એ રુધિરને હૃદયમાંથી અંગો તરફ લઈ જાય છે અને અંગોમાંથી પાછું હૃદય તરફ કે ફેફસા તરફ લાવે છે, એ આપણે પછીના ટોપિકમાં જોઈએ.